जय श्री कृष्ण बाल मित्रों, केम छो? मजा में ने? आज आप धोरण चार विषय आसपास में पुनरावर्तन समझीशू। एम से पहला में आप विकल्पों लैसू, तो नीचे आपेला विकल्पों में योग्य विकल्प शोधी तेनो क्रम अक्षर सामे आपेला चौरस में लखो। तो प्रश्न की सामे जे आप चौरसखाना आप्या छे एमां आपणे एना उत्तर लखवाना रहेशे। एक, नीचेनामांथी कयो पदार्थ पाणीमां ओगळतो नथी? तो पाणीमां कयो पदार्थ ओगळतो नथी? तो अरेती, ब मीठू, क खांड, ड खावानो सोडा। जेमांथी मीठू, खांड अने खावाना सोडा पाणीमां ओगळी जाय छे, पण ज्यारे रेती ए पाणीमां ओगळती नथी, तो आपणे शुं आवशे? अ। तो अहींया आपणे खानामां शुं लखवानुं? अ। बीजो विकल्प, नीचेनामांथी सानू पाणी पीवा लायक હોય છે? તો સેનું પાણી આપણે પીવા લાયક હોય છે? તો અ દરિયાનું, બ નદીનું, ક ખાબોચિયાનું, ડ તળાવનું। તો આમાંથી આપણે તળાવ, ખાબોચિયું અને દરિયાનું પાણી પીવા લાયક હોતું નથી, પણ નદીનું પાણી પીવા લાયક હોય છે, તો આપણે અહીંયા ખાનામાં શું લખવાનું? બ, જે પાણી પીવા લાયક હોય છે। ત્રણ, ખેતર ખેડવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો ખેતર ખેડવા માટે આપણે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો અ હળ, બ દાતરડું, ક સમાર, ડ કોદાળી। તો આપણે ખેતર ખેડવા માટે શાનો ઉપયોગ થાય છે? તો હળનો ઉપયોગ થાય છે, તો આપણે અહીંયા ખાનામાં શું લખવાનું? અ, હળનો ઉપયોગ થાય છે। ચાર, ઇલીચ કોના જેવું સાધન છે? તે કોના જેવું સાધન છે? તો અ કોદાળી જેવું છે, બ હળ જેવું છે, ક દાંતરડા જેવું છે, કે ડ સરી જેવું છે? તો શેના જેવું સાધન છે? દાંતરડા જેવું સાધન છે, તો અહીં આપણે ખાનામાં શું લખવાનું? ક। પાંચ, વૈશાલીના પિતાજી શું ધંધો કરે છે? તો વૈશાલીના પિતાજી શેનો ધંધો કરે છે? તો અ કર્યાનું વેચે છે, બ શાકભાજી વેચે છે, ક ખેતી કરે છે, ડ હોટલ ચલાવે છે। તો શું કરે છે? શાકભાજી વેચે છે, તો અહીંયા આપણે ખાનામાં શું લખવાનું રહેશે? બ શાકભાજી વેચે છે। છ નંબર, છોટુના પિતાજી કઈ ઋતુમાં શાકભાજી પર પાણીનો છંટકાવ કરે છે? તો શું કહે છે? છોટુના પિતાજી કઈ ઋતુમાં શાકભાજી પર પાણીનો છંટકાવ કરે છે? તો શિયાળામાં। તો શિયાળામાં પાણીનો છંટકાવ કરાતો નથી, કારણ કે એનું વાતાવરણ ભેજવાળું હોય છે, એટલે લીલી શાકભાજી રહે। ચોમાસામાં પણ પાણીનું પ્રમાણ વધારે હોય છે, એટલે આપણે એના શાકભાજી ઉપર છંટકાવ કરતા નથી। વસંત ઋતુમાં પણ પાણીનો છંટકાવ કરતા નથી, પણ ઉનાળાની ઋતુમાં પાણીનો છંટકાવ કરે છે, તો આપણે શું લખવાનું? ડ, ઉનાળાની ઋતુમાં પાણીનો છંટકાવ કરે છે, તો અહીંયા આપણે ખાનામાં શું લખવાનું રહેશે? ડ। સાત નંબર, કયું પક્ષી સુંદર ગૂંથણીવાળો માળો બનાવે છે? એવું કયું પક્ષી જે છે સુંદર ગૂંથણીવાળો માળો બનાવે છે? તો અ પોપટ, બ સુગડી, ક હોલો, કે ડ મોર? તો શું આવે? સુગડી એ સુંદર ગૂંથણીવાળો માળો બનાવે છે, તો અહીંયા આવશે શું? આવશે બ, જે આપણે સુગડી બનાવે છે। આઠ નંબર, પક્ષીઓ ઈંડા મૂક્યા પછી ઈંડાને શું કરે છે? પક્ષીઓ ઈંડા મૂકે એના પછી એને શું કરે છે? તો અ પાણી આપે છે, બ દૂધ આપે છે, ક તડકે મૂકે છે, કે ડ સેવે છે? તો આમાંથી પાણી પણ આપતા નથી, દૂધ નથી આપતો, કે તડકે નથી મૂકતા, પણ ઈંડાને શું કરે છે? સેવે છે, તો આવે શું? આવશે ડ। તો અહીંયા આપણે ખાનામાં શું લખવાનું રહેશે? ડ, તો ઈંડા સેવે છે। નવ નંબર, તેજલ પોતાની માતાના ઈલાજ માટે કોના ઘરે ગઈ હતી? તો કોના ઘરે ગઈ હતી? અ કાકાના ઘરે, બ મામાના ઘરે, ક માસાના ઘરે, કે ડ દાદાના ઘરે? તો મામાના ઘરે ગઈ હતી, તો આપણે અહીંયા ખાનામાં શું લખવાનું રહેશે? બ। દસ નંબર, તેજલને અમદાવાદમાં શું જોવાની ઈચ્છા હતી? તો તેજલને અમદાવાદમાં શું જોવાની ઈચ્છા હતી? તો કાકડિયા, બ
रिवर फ्रंट, क सरखेजनो रोजो, ड साइन सिटी। तेने शू जोवानी इच्छा हती? ब रिवर फ्रंट जोवानी इच्छा हती। तो अहीं आपणे खानामां शू लखवानुं? ब। 11 નંબર, આપણે માટલામાંથી પાણી સાના વડે લેવું જોઈએ? તો આપણે માટલામાંથી પાણી સાના વડે લેવું જોઈએ? તો અ જગ વડે, બ ગ્લાસ વડે, ક ચંબુ વડે, ડ ડોયા વડે। તો આપણે સાના વડે લેવું જોઈએ? ડોયા વડે લેવું જોઈએ। તો આપણે અહીંયા ખાનામાં શું લખવાનું રહેશે? ડ। 12 નંબર, વોટર પાર્કમાં સાનો વધુ બગાડ થાય છે? તો વોટર પાર્કમાં આપણે જગ્યા જશો તો ત્યાં સાનો વધુ બગાડ થાય છે? તો અનાજ, બ ભોજન, ક જમીન, કે ડ પાણી। તો સાનો વધુ બગાડ થાય છે? તો પાણી, તો પાણીનો। તો અહીંયા શું લખવાનું? ડ પાણીનો બગાડ વધુ થાય છે। 13 નંબર, વેકેશન પછી શાળામાં આવ્યા બાદ બાળકોએ વર્ગમાં શું કરવાનું નક્કી કર્યું હતું? તો અ રમતોત્સવ, બ સાંસ્કૃતિક કાર્યક્રમ, ક ઉજાણી, ડ તહેવાર ઉજવણી। તો શાળામાં આવ્યા બાદ બાળકોએ શું કર્યું હતું? ઉજાણી કરી હતી। તો અહીંયા ખાનામાં શું લખવાનું? ક। 14 નંબર, નીચેનામાંથી કયો તહેવાર ભાઈ બહેનના પ્રેમનો તહેવાર છે? તો અ ઉત્તરાયણ, બ રક્ષાબંધન, ક દશેરો, ડ દિવાળી। તો ભાઈ બહેનના પ્રેમનો તહેવાર કયો છે? રક્ષાબંધન। તો અહીંયા આપણે ખાનામાં શું લખવાનું? બ। 15, ગુરુદ્વારામાં સુરજીતની માતા રોટલી સાડા ઉપર શેકતા હતા? તો ગુરુદ્વારામાં સુરજીતની માતા રોટલી સેના ઉપર શેકતા હતા? તો અ તવા ઉપર, બ મશીનમાં, ક થાળીમાં, કે ડ કરાઈમાં। તો સેના ઉપર શેકતા હતા? તવા ઉપર। તો આપણે અહીંયા ખાનામાં શું લખવાનું? અ। 16 નંબર, દિવ્યા અને સ્વસ્તિક કયા રહીને ભણતા હતા? તો એ ક્યાં રહીને ભણતા હતા? તો અ મામાના ઘરે, બ શહેરમાં, ક મમ્મી પપ્પાના સાથે, કે ડ સાત્રાલયમાં। તો ક્યાં ભણતા હતા? સાત્રાલયમાં રહીને ભણતા હતા। તો અહીંયા આપણે શું લખવાનું? ડ। તો આપણે આ વિકલ્પો આપણે થોડા ફરી સમજીએ। તો 1 નંબર, નીચેમાંથી કયો પદાર્થ પાણીમાં ઓગળતો નથી? તો શું છે? અ। તો અમાં શું છે? રેતી, જે પાણીમાં ઓગળતી નથી। 2 નંબર, નીચેનામાંથી સાનું પાણી પીવાલાયક હોય છે? તો સાનું પાણી આપણે પી શકીએ છીએ? તો શું છે? બ નદી। તો નદીનું પાણી આપણે પીવાલાયક હોય છે। 3, ખેતર ખેડવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો ખેતર ખેડવા માટે હળનો ઉપયોગ થાય છે। 4 નંબર, ઇલર્જી કોના જેવું સાધન છે? તો ઇલર્જી એ દાંતરડા જેવું સાધન છે। 5, વૈશાલીના પિતાજી શું ધંધો કરે છે? તો શું લખેલું છે? બ। તો બમાં શું છે? શાકભાજી વેચે છે। તો એ શાનો ધંધો કરે? શાકભાજી વેચવાનો ધંધો કરે છે। 6, છોટુના પિતાજી કઈ ઋતુમાં શાકભાજી પર પાણીનો છંટકાવ કરે છે? તો ડ ઉનાળાની ઋતુમાં પાણીનો છંટકાવ કરે છે। કયું પક્ષી સુંદર ગૂંથણીવાળો માળો બનાવે છે? તો બ। તો સુગડી એ સુંદર ગૂંથણીવાળો માળો બનાવે છે। 8 નંબર, પક્ષીઓ ઈંડા મૂક્યા પછી ઈંડાને શું કરે છે? તો પક્ષીઓ ઈંડા મૂક્યા પછી શું કરે છે? ડ ઈંડાને સેવે છે। 9 નંબર, તેજલ પોતાની માતાના ઈલાજ માટે કોના ઘરે ગઈ હતી? તો બ મામાના ઘરે ગઈ હતી। 10 નંબર, તેજલને અમદાવાદમાં શું જોવાની ઈચ્છા હતી? તો તેજલને અમદાવાદમાં રિવર ફ્રન્ટ જોવાની ઈચ્છા હતી। 11 નંબર, આપણે માટલામાંથી પાણી સાના વડે લેવું જોઈએ? તો આપણે માટલામાંથી પાણી સાના વડે લેવું જોઈએ? ડોયા વડે લેવું જોઈએ। 12 નંબર, વોટર પાર્કમાં શાનો વધુ બગાડ થાય છે? તો વોટર પાર્કમાં પાણીનો વધુ બગાડ થાય છે। 13 નંબર, વેકેશન પછી શાળામાં આવ્યા બાદ બાળકોએ વર્ગમાં શું કરવાનું નક્કી કર્યું હતું? તો વર્ગમાં આવ્યા પછી બાળકોએ ઉજાણી કરવાનું નક્કી કર્યું હતું। 14 નંબર, નીચેનામાંથી કયો તહેવાર ભાઈ બહેનના પ્રેમનો તહેવાર છે? તો રક્ષાબંધન એ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર ગણવામાં આવે છે।
15 गुरुद्वारा में सुरजीतनी माता रोटली सेना ऊपर सेके छे तो सेना ऊपर सेके छे तवा ऊपर सेके छे। 16 नंबर दिव्या ने स्वस्तिक क्या रही ने भणता हता तो क्या रहता था सातरारय में रही ने भणता हता। आपने विकल्पों समझी गया तमारे पण तमारी नोटबुक में सुंदर अने सारा अक्षरे लखवानुं अने तेनुं वाचन पण करवानुं रहेशे। जय श्री कृष्ण।